અત્યારે રિન્યુએબલ એનર્જી અલ્ટરનેટ એનર્જીની જે સરકાર દ્વારા વાત ચાલે છે એમાં સોલાર એનર્જી પર સરકારમાંથી ખૂબ ભાર મૂકવામાં આવે છે અને એને જ અનુરૂપ આજે નગરપાલિકા દ્વારા સોલાર પ્લાન્ટોનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જેના ફાઉન્ડેશન માટે આજે ત્યાં કરનેટ ખાતે જે પાણી પુરવઠાની યોજના છે ત્યાં આગળ સોલાર પ્લાન્ટની શરૂઆત કરવામાં આવશે. અન્ય ત્રણ ઠેકાણે પણ સોલાર પ્લાન્ટ કરવામાં આવશે. અહીંયા મોટા મોટો 400 કિલો વોટનો અને બીજે ઠેકાણે ત્રણ ઠેકાણે 95 કિલો વોટના એમ કરીને લગભગ 700 કિલો વોટનો સોલાર પ્લાન્ટ 5.5 કરોડના ખર્ચે ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને એનું ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે. આનાથી મહિને ઓછામાં 2-2.5 લાખનું વીજ બિલ નગરપાલિકાનું બચશે એવું અત્યારે માનવું છે. કદાચ આનાથી વધુ પણ મૂકી શકે. બીજા સોલાર પ્લાન્ટોને પણ આગળ ઉપર શરૂઆત કરવામાં આવશે જેનાથી વીજ બિલમાં પણ બચત થાય, એનર્જીની પણ બચત થાય, ઇલેક્ટ્રિસિટી પર આપણે બેસી ના રહેવું પડે. એ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને આ સોલાર પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. અને સાથે સાથે સ્ટ્રીટ લાઇટોની રિપેરિંગની જે બૂમો પડે છે એના માટે સ્કાય લિફ્ટરનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 16 લાખના ખર્ચે આ સ્કાય લિફ્ટર લાવવામાં આવ્યું છે. આથી એ પણ કામગીરી કરશે અને જે ઊંચા થાંભલાઓ ઉપર વાયરમેનોને ઉપર ચડવું પડે છે એની જગ્યાએ ત્યાં લિફ્ટ દ્વારા જ ઉપર જશે અને કામગીરી કરી શકશે. એટલે હું નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમને પણ અભિનંદન આપું. ચીફ ઓફિસર અને એમના સ્ટાફ દ્વારા આ ગ્રાન્ટો લેવા માટે જે મહેનત કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા આ બધી નવીન ગ્રાન્ટો આપવામાં આવે છે એટલે ગુજરાત સરકારનો પણ આભાર અને ડભોઈ દરબાવતીના નાગરિકોને પણ નવરાત્રિમાં આ નવીન ભેટ મળી રહી છે એ બદલ એ તમામને અભિનંદન અને શુભેચ્છા. આપ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં.